ભુજ ભલે એમનું એડ્રેસ છે અત્યારનું, પણ તો આપણે કહીએ શ્રીફળ ઉઠ છે રણનું મળ મોઢું ક્યાં હોય એમ એમનો પરિચય બહુ મોટો છે, વિશાળ છે, આટલું બધું કહેવાનો સમયની મર્યાદા નડે એવું છે, એટલા માટે થોડું ઘણું એમાંથી બે પાંચ વાત જ હું માત્ર મૂકું છું, બાકી તો એનો પરિચય ખૂબ વિશાળ છે. હમણાં જ આપણે શિવમત ની વાત અહીંયા જોઈ, એ શિવમત ઉપર એટલે શિવમત એ શું છે, તો બિપિનભાઈ એમની રીતે વાત કરે ત્યારે વાત મૂકશે, પણ મને જે સમજાયું એ મુજબ અત્યારે હું વાત મૂકું છું કે શિવમત એટલે એવા રાગની વાત છે. રાગ રાગીણીની વાત તમને જ બિપિનભાઈ કહ્યું એમ કે ટોડીની રાગ તો હરણ આવે એટલે ટોડીની ટોડી રાગ આપણે કહીએ, કે રાગ માળાને રાગના ચિત્રો ઓળખવા હોય તો એનું જે વાતાવરણ છે ચિત્રમાં દેખાડેલું એના દ્વારા આપણે રાગ સમજી શકીએ. આવી વાત ભારતીય ચિત્રકલામાં છે, પણ એની વધારે ડિટેલમાં ઊંડાણમાં જઈ અને બિપિનભાઈ જે આખું સંશોધન કરી અને એનો નિચોડ જે છે એ શિવમત દ્વારા એને વ્યક્ત કર્યો છે. એમના આધ્યાત્મ ગુરુ દિલીપભાઈ બાબુભાઈ રાણપુરા, એ બાબુભાઈ રાણપુરા પાસેથી એમને આધ્યાત્મક જ્ઞાન મેળવ્યું અને એનું અને એનું કલાનું જ્ઞાન બંનેને એણે એક કરી અને એક નવું સર્જન આપણી બધા સમક્ષ મૂક્યું છે અને એ માણવાની પણ આપણે ખૂબ મજા આવશે. બિપિનભાઈના ટીવીની અંદર ઘણા બધા વાર્તાલાપ આવી ગયા છે, એમાં ઈ ટીવી હોય, વી ટીવી હોય, ગિરનાર હોય, એમાં કલા દર્શન વિશે એમના ઘણા બધા એપિસોડ આવી ચૂક્યા છે. એમની એવોર્ડ્સની વાત કરીએ તો એવોર્ડ્સ તો એટલા બધા છે કે ગણ્યા ગણાય નહીં, વિણ્યા વિણાય નહીં, એટલા બધા છે. છતાં 2000નો ઉલ્લેખ કરું તો યુવક મહોત્સવ હોય, કચ્છ શક્તિ હોય, લાઈવ પેઇન્ટિંગ હોય, આવા ઘણા બધા એવોર્ડ્સ નરેન્દ્રભાઈ મોદી, હમણાં જ મેં પહેલી શરૂઆતમાં એ વાત મૂકી કે અહીં સદભાવનામાં નરેન્દ્રભાઈ મોદી આવ્યા ને, તો મેં એક વખત હાથ મેળવ્યો તો મેં અઠવાડિયે પૂછા આવ્યા હતા કે મોદી આની હાથ મેળવ્યો સાહેબે, તો 3-4 વાત એના હસ્તે એવોર્ડ નીકળ્યા છે, એટલું જ નહીં એમને વ્યવસ્થિત ઓળખે પણ છે. આ એમની કલાકાર તરીકેની એક પ્રેસ્ટીજ છે. બીજું એમના વિશે એવું પણ કહી શકાય કે એ બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર છે. એનામાં ચિત્રકાર છે, રાગનું જ્ઞાન હોય તો જ, સંગીતનું જ્ઞાન હોય તો જ આવા રાગના ચિત્રો બને ને રાગ વિશે કંઈક વ્યક્ત કરી શકે, એટલે કે રાગનું સંગીતનું જ્ઞાન પણ ધરાવે છે. કાલે આપણે જોયું તેમ સરસ મજાનું લેખન કવિ તરીકેનું કામ પણ એ સરસ કરે છે, એટલે કે કવિ પણ છે. હમણાં જ મેં કહ્યું કે પદ્મશ્રી હેમંત ચૌહાણે એમનું ગીત ગાયું, એ જ બતાવે છે કે એમના ગીતની કેટલી મૂઠી ઉચેરું એનું ગીત છે, તો એ કક્ષાએ એ વ્યક્તિ પહોંચ્યા પછી એ ગાતા હોય છે. તો એવા સરસ એ કવિ છે અને એવા જ એક સારા ફોટોગ્રાફર પણ છે. ફોટોગ્રાફીની અંદર પણ એને વ્યસન મુક્તિ હોય કે વિટસ્ટોન જેમ્સનું હોય એવા ઘણા બધા એવોર્ડ્સ પણ એમને મેળવ્યા છે, એટલે ખૂબ સારા ફોટોગ્રાફર પણ છે. લિમ્કા બુકમાં 2 વખત એ એવોર્ડ્સ મેળવ્યા છે. એક વખત તો 10 મિનિટમાં હાથમાં પોર્ટ્રેટ એટલે કે જે તે વ્યક્તિના ચહેરા સાથેની 10 જ મિનિટમાં આખા હાથમાં વહેતી મૂકી દીધી છે, એને તાળીઓથી બતાવી જોઈએ કે આટલું ઝડપી તો નથી મૂકી હતી, એવા એ પોર્ટ્રેટ સાથે આખી મહેંદી એ મૂકી છે અને લિમ્કા બુકનો એવોર્ડ્સ પણ એમાં એમને મળ્યો છે. એ સિવાય ઇન્ડિયાનું જે પેલું ઇન્ડિયા બુક ઓફ એવોર્ડ્સ જે છે એમાં પણ 2 વખત એમને એવોર્ડ મળ્યા છે. ઇન્ટરનેશનલ વોટર કલર આર્ટ સોસાયટીનો એવોર્ડ પણ એમને મળ્યો છે.